સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે ભાજપની દક્ષિણ ગુજરાત ઝોનની પ્રશિક્ષણ શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. કામરેજ સામા ભવન ખાતે યોજાયેલ ભાજપની આ પ્રશિક્ષણ શિબિરમાં દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાની 22 નગરપાલિકાના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશિક્ષણ શિબિર દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંહોના મોત નિપજવાના મુદ્દે જણાવ્યું હતું કે સિંહોમાં ચેપી રોગને અટકાવવા માટે 150 ટીમો બનાવવામાં આવી છે અને સિંહોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે અમેરિકાથી સ્પેશિયલ ઇન્જેક્શનો મંગાવ્યા હોવાનું જણાવ્યું હતું. સરકારે જે ગામોમાં 150 મિલીમીટરથી ઓછો વરસાદ પડ્યો છે એ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. પહેલા તબક્કામાં 17 તાલુકાઓને આપણે અસરગ્રસ્ત જાહેર કર્યા છે. કચ્છને, સંપૂર્ણ કચ્છ જિલ્લાને 10 તાલુકાઓને આપણે અછતગ્રસ્ત જાહેર કર્યા છે. સરકારે હજુ પણ બધા ફિગર મેળવી રહી છે. જ્યાં વાસ્તવિક સ્વરૂપમાં વરસાદ ખૂબ ઓછો છે ત્યાં બધે અછતની કામગીરી તાત્કાલિક શરૂ થાય એ માટેની ગઈકાલે કેબિનેટમાં અમે લોકોએ ચર્ચા કરી છે, નિર્ણય કર્યા છે અને અછતની જે કમિટી મહેસૂલ મંત્રી કૌશિકભાઈના અધ્યક્ષપદની જે કરી છે એમને એ જવાબદારી. ગુજરાત પ્રદેશના નગરપાલિકાના અભ્યાસ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત પ્રદેશમાં પ્રત્યેક ઝોનમાં આ પ્રકારના વર્ગો થવાના છે. આજે સુરતમાં કામરેજ મહામંગલ ભવન ખાતે દક્ષિણ ઝોન અર્થાત કે સુરત, ભરૂચ, નર્મદા અને વલસાડ, તાપી, નવસારી અને ડાંગ આની નગરપાલિકાઓના નગરપાલિકાના નિર્વાચિત સદસ્યોનો આ અભ્યાસ વર્ગ કરે છે. સુરતના દક્ષિણ ઝોનના વર્ગમાં માન્ય મુખ્યમંત્રીશ્રી આ વર્ગનો પ્રારંભ કરાવવા માટે આવવાના છે. વર્ગમાં કુલ મળીને વિવિધ 4 સત્રો રહેવાના છે વિવિધ વિષયોના અને નગરપાલિકાના કુલ મળીને 3,724 પૂરા પ્રદેશમાં અને 580 નિર્વાચિત સદસ્યો દક્ષિણ ઝોનના એનો વર્ગ આજે છે. બાકીના વર્ગ ક્રમશઃ 5મી મધ્ય ઝોનનો, 6ઠ્ઠીએ ઉત્તર ઝોનનો અને 7મી અને 8મી સૌરાષ્ટ્ર નગરપાલિકાના નિર્વાચિત સદસ્યોનો આ વર્ગ રહેવાનો છે.